ચલો વિદ્યાર્થી બાળ મિત્રો નમસ્તે જેમ શિક્ષણ સંકુલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણનું કલશોર ગુજરાતી વિષય ભણીશું જેમાં આપણે ત્રણ પાઠ જોઈ ગયા વાંદરાને વાંચતા ન આવડે બીજો પાઠ પાઠ હતો ટોપલા ટપ કે ટપ અને ત્રીજો છેલ્લે દ્વિજ અને યુવા નામના બે ભાઈ બહેન છે એ પતંગિયાનું કઈ રીતે ઉછેર કરે છે બરાબર એની આપણે વાર્તા વાંચી હતી તો એમાં આપણે છેલ્લે જોયું તું કે પ્રશ્નોના જવાબ હતા છેલ્લે લખ્યા હતા વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ આ બંને પાઠની અંદરથી અહીંયા વાક્ય કોણ બોલ્યું હશે એ લખવાનું હતું અને છેલ્લે આપણે આ પેજ ઓગણ સુધી આપણે ગયા વિડિયોની અંદર અભ્યાસ કરી ગયા બરાબર હવે અને અભ્યાસ કર્યા અને જે હોમવર્ક આપ્યું હતું એ બધા વિદ્યાર્થી મિત્રોએ સારા અક્ષરે પોતાની નોટમાં અથવા પાઠ્યપુસ્તકમાં લખ્યું હશે અને તૈયારી પણ કરી હશે બરાબર હવે જુઓ પાના નંબર ઉપર આજે આપણે પાઠ પાઠ અભ્યાસ કરીશું છે ચોથો પાઠ છે અહીંયા ચિત્ર આપેલું છે સલું અને અહીંયા છે કૂતરો તો સિસલા પાછળ કૂતરો એવું પાઠનું નામ છે તો એમાં એક સરસ મજાનું ગીત છે

ડૉક્ટર કે ચપ્પલના ડોક્ટર કે તમે એમની જરાક નાડી માપો અને મારું ચપ્પલ બીમાર છે એમની સારી દવા કરી અને એને સારું કરો મને વારંવાર ચપ્પલ ટેવ છે તમે નઠારી દેશો એટલે સારી કરી દેશો એને ટેવ ભૂલાવી દેશો તો હું તમને થેન્ક યુ કહીશ બરાબર આવું સરસ ગીતડું અહીંયા આપેલું છે ત્યારબાદ જૂથ કાર્ય કરવાનું છે એમાં છે નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે તમને ગમતી સૌથી સારી ડિઝાઇન છે રાખી મૂકવાની છે વર્ગમાં ફરી બધા જૂથની ડિઝાઇન જોવાની બીજા જૂથે બનાવેલી એક ડિઝાઇન ફરીથી બનાવવાની છે અહીંયા જુઓ પુસ્તક દ્વારા એક પુસ્તક દ્વારા કેટલી ડિઝાઇનો બની શકે છે એવું અહીંયા ચિત્ર આપેલું છે અહીંયા જો બે પુસ્તકને આધારે બે પુસ્તકના ખૂણા છે અટકાવી દીધા છે ટચ કર્યા છે અને આવી રીતે આકૃતિ બની છે ત્યારબાદ અહીંયા 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 એક બે અને ત્રણ પુસ્તકો છે છે પાંચ પુસ્તક દ્વારા આકૃતિ બની અલગ અલગ પુસ્તકો દ્વારા જો અહીંયા પુસ્તકના પેજ છે કે 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 એમ પેજો વાળી દીધા છે એટલે અહીંયા કેટલી સરસ આકૃતિ બની છે આ આકૃતિ તમે ઘરે પણ બનાવી શકો છો તો ટ્રાય કરજો બરાબર ત્યારબાદ જુઓ પાના નંબર ઉપર વાતચીત છે કે તમારા પુસ્તકનો આકાર કેવો હોય છે પેલા તો આપણે પુસ્તક કેવું હોય છે લંબચોરસ કેવો આકાર હોય છે લંબચોરસ પુસ્તકો વડે શું શું બનાવી શકાય છે તો તમે ઘરે બનાવજો અને પછી કેજો કે પુસ્તકો વડે કઈ કઈ વસ્તુ બનાવી શકાય હવે તમારા જૂથે પુસ્તકો માંથી શું બનાવ્યું કેવી રીતે એ તમારે કરવાની છે હવે જુઓ વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો અહિયાં આકૃતિના આધારે જવાબ લખવાના છે આકૃતિ બનાવવાની છે પેલા આકૃતિ ની અંદર તમારે શું કરવાનું તો કે દિવાશ્રીનો ઉપયોગ કરવાનો છે ચાલીસ દિવાસલીઓ છે ભેગી કરવાની છે લેવાની છે અને એના આધારે આપણે આકૃતિ બનાવવાની છે તો જુઓ જોઈએ આપણે કઈ રીતે તો અહીંયા અહીંયા જો આકૃતિની અંદર કેટલી દિવાસલી છે એ જોવાનું અને કેટલા ચોરસ બને છે કે કેટલી દિવાસલી દ્વારા કેટલા ચોરસ બની શકે છે તો આકૃતિને પહેલા આપણે દિવાસલીઓને ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ સત્તર કેટલી દિવાસરી છે છવ્વીસ પ્રશ્ન પૂછાશે આગળ આવશે એટલે યાદ રાખજો કેટલી છવીસ હવે એમાં ચોરસ કેટલા મહિના તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને ચૌદ કેટલા ચોરસ હવે બીજી આકૃતિ જુઓ એમાં કેટલી દિવાસ્રીનો ઉપયોગ થયો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો આકૃતિમાં કેટલી દિવાસળી તેર દિવાસીનો ઉપયોગ થયેલો છે કેટલા ત્રિકોણ બન્યા જે આપણે હતા ચૌદ હવે બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી તેર દિવાસવી બરાબર આપણે ગણાતા ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર આ બીજી આકૃતિમાં તેર હવે જુઓ પાના નંબર બાવન ઉપર બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે ચાર જે આપણે આકૃતિમાં જોયા તો એક બે ત્રણ અને ચાર બરાબર ચાર ચોરસ બન્યા હવે જો પાંચમો પ્રશ્ન આકૃતિ એક કરતા આકૃતિ બે માં કેટલી ઓછી દિવાસલી જરૂર પડી પેલી આકૃતિમાં કેટલી દિવાસલી હતી છવ્વીસ અને બીજી આકૃતિમાં કેટલી તેર તો છવ્વીસ ના સોરી તેર પ્લસ તેર સરવાળો કરીએ તો છવ્વીસ થાય તો આમાં બીજી ઓછી કેટલી પડી બીજી આકૃતિમાં તો છવ્વીસ ભાગ્યા બે કરીએ તો કેટલા આવે તેર તો અહીંયા જવાબમાં લખીશું તેર બરાબર ત્યારબાદ જો શબ્દ ચિત્ર આપેલું છે એને ઓળખવાનું છે અને શબ્દો લખવાના છે જો શબ્દ ચિત્ર છે આમાં શબ્દ લખેલા છે એના આધારે આપણે આ ચિત્રને ઓળખવાનું છે તો આ આપેલું ચિત્ર છે શેનું છે જોયેલું બા ર સી છેનું છે બાર મા બરાબર ડાળી નાક આ છે બગલો અહીંયા છે ડાળી અહીંયા છે આંખ આ છે ટિફિન અહીંયા ધજા અહીંયા ઝાડ અને આ દડો બરાબર તો તમારે નામ છે અહીંયા લખવાના છે પાના નંબર બાવન ઉપર હવે જુઓ પાના નંબર ત્રેપન ઉપર આપણને આપેલું છે ચાલો ગાય ગીતડું જૂતાજીના ડાક્ટર જે આપણે જોઈ ગયા હવે છે નીચે વાક્ય ચિત્ર વાંચો અને વાક્યનું અનુલેખન કરવાનું છે વાક્ય ચિત્ર આપેલું છે જુઓ પહેલું ચિત્ર વાક્યનું ચિત્ર છે એ શેનું છે આ ચિત્ર છે કપનું બરાબર છે ને ચાનો કપ હોય એનું ચિત્ર અહીંયા આપેલું છે બરાબર જુઓ બની ગયો કપ તો અહીંયા ચાના કપ નું ચિત્ર આપેલું છે તો અહીંયા શું છે વાક્યોનું અનુલેખન કરવાનું છે અહિયાં જે વાક્યો આપેલા છે કે દૂધ પીવું સ્વસ્થ રહો મને હળદરવાળું દૂધ ભાવે છે શક્તિદાયક દૂધ આ મારો કપ છે અહીંથી લખવાની શરૂઆત કરવાની કે આ મારો કપ છે હું રોજ દૂધ દૂધ છું મને શક્તિ આપે છે હળદર વાળું દૂધ ભાવે છે શક્તિદાયક દૂધ દૂધ પીવો સ્વસ્થ રહો બાળકો તમે બધા પીવો છો ને દૂધ ઓકે તો અહીંયા જે વાક્ય ચિત્ર આપેલું છે વાક્યો આપેલા છે તમારે અહિયાં લખવાના છે તો ચલો હું એક વાક્ય ચિત્ર આપણે દૂધ મને શક્તિ આપે છે બરાબર દૂધ મને શક્તિ આપે છે તો આવી રીતે આ બધા વાક્યો અહીંયા લખવાના છે બરાબર વાક્ય ચિત્ર એક છે એમાં જે વાક્ય આપેલા છે એક ઉદાહરણ લખી દીધું એવી રીતે અહીંયા તમારે લખવાના છે બધા વિદ્યાર્થી મિત્રો એ ત્યારબાદ જુઓ બીજું વાક્ય ચિત્ર આપેલું છે ઘરનું શેનું છે ઘર તો જુઓ અહીંયા ઘર બને છે બરાબર અહિયાં આ બારી છે શું છે ઘરની બારી છે ખુલ્લી બારી છે બરાબર તો આમાં પણ વાક્યો આપેલા છે ઘરના વાક્ય ચિત્ર એ પણ તમારે અહીંયા લખવાનું છે મમ્મીનું ઘર પાપાનું ઘર નાના મોટા સૌ બધાનું ઘર તો અહીંયા લખવાનું મમ્મીનું ઘર પપ્પાનું ઘર એક ઉદાહરણ લખી દઈએ નું ઘર અને નું ઘર બરાબર આવી રીતે તમારે આ ઘરમાં જે વાક્યો આપેલા છે એ લખવાના છે બરાબર ઘર ઘર એક વાક્ય બન્યું બીજું વાક્ય નાના મોટા સૌ ઘર ઘર અને તડકા વચ્ચે આપણને રક્ષણ આપે છે પરિવારના બધા સભ્યો રહે ઘરમાં રહે ને મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે તમારે અહીંયા લખવાના છે જુઓ પાણા નંબર છોપન ઉપર આપણને એક ખોટા શબ્દ આપેલા છે એના ઉપર આપણે ચોકડી કરવાની છે જોર્જ કાગળ અને કાળક વડે રંગ બે વિમાન બનાવે છે જેના વડે તો આપણે સાચો શબ્દ રાખવાનો છે અને ખોટા શબ્દ પર તે ચોરસ કરવાનો છે જો જોર છે કાગળ આવે કે કાળક આપણે વિમાન શેનાથી બનાવીએ કાગળથી તો આપણે આ શબ્દ છે એક ખોટો છે એટલે આપણે ન્યા ચોરસ કરી દેવાનું છે બરાબર

રાઉન્ડ ચોરસ કરવાનું છે પાંચમું છે ખાલી જગ્યા ઝાડ ને મીંટાઈ ગયો કોણ અજગર પણ અગર નહીં એટલે આ શબ્દ ને આપણે ચોરસ કરી દેશું હવે વાળ કોણ કાપે આપણા વાળંદ વાળંદ નહીં બરાબર એટલે આપણે અહિયાં ચોરસ કરી દેશું ત્યારબાદ જુઓ આગળ સાતમું ફીર શોધ નમૂના પ્રમાણે પ્રમાણે કાગળનો પંખો બનાવે છે બનાવે ને કે બવાને તો કે બનાવે છે હવે શ્વાસ તો અહીંયા ખોટું છે આ આપણે બોલવામાં શું કરીએ શ્વાસોશ્વાસ બોલવામાં તકલીફ પડે છે બરાબર કેવા રંગના અગલ કે અલગ તો કે અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો જલેબી કે જબેલી ફાફડા સાથે શું ખવાય જલેબી તો અહીંયા આપણે ચોરસ કરીશું અને ફાફડા ફાડફા છે એને આપણે ચોરસ કરી દેશું અગિયારમું જુઓ મે ગરમા ગમર કે ગરમા ગરમ તો ગરમા ગરમ એટલે આપણે અહીંયા ચોરસ કરીશું આ ખોટું છે અને અહીંયા દધુ નહીં પણ દૂધ આવે એટલે અહીંયા દધુ છે એ વાક્ય ખોટું છે બરાબર તો આપણે આ રીતે તમારે ખોટો શબ્દ છે એને ફરતે ચોરસ કરવાનું છે બરાબર ત્યારબાદ જુઓ શીખો બનાવો અને કહેવાનું છે તો અહીંયા વર્ગખંડની અંદર આપણે અંધારું કરી શકો છો બરાબર આપણે અહીંયા સુધી વિડીયો રાખીએ આ ઘરે પ્રવૃત્તિ કરવાની છે અહીંયા સુધી રાખીએ પાના નંબર પંચાવન ઉપર આપણે નેક્સ્ટ વિડીયો અંદર ચર્ચા કરીશું અહીંયા સુધી રાખીએ અસ્તુ